नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान विहार विद्यालय ऑनलाइन शिक्षण में तमारू स्वागत छे। आज आपणे भणीशुं धोरण 5 विषय छे सामान्य ज्ञान। एमां आपणे बेजिक माहिती मेळवीशुं थोड़ी। तो वल्लभभाई स्मारक अने मोती शाही बे महल एना विषे माहिती मेळवानी छे। तो ए जोईए सरदार पटेल स्मारक भवन एना विषे आपणे माहिती मेळवी छे। आज जे एक मोती शाही महल तरीके छे एना विषे मेळवानी छे। तो सरदार पटेल स्मारक भवन एक संग्रहालय अने प्रदर्शन केन्द्र छे, जे भारतीय स्वतंत्रता कार्यकर अने राजकीय नेता सरदार वल्लभभाई पटेल माटे समर्पित छे। ते मोती शाही महल શાહીબાગ અમદાવાદ ગુજરાતમાં સ્થિત થયેલ છે। આ મોતીશાહી મહેલ સરદાર ઓપન ગાર્ડન દ્વારા ઘેરાયેલ છે। સરદાર ઓપન એર થિયેટરમાં પ્રસંગી બગીચામાં ડોક્યુમેન્ટરી ફિલ્મો બતાવવામાં આવે છે। ત્યાં મહેલની સામે સરદાર વલ્લભભાઈ પટેલની એક પ્રતિમા છે। તો આપણને જો એનું સરસ એવું ચિત્ર બતાવ્યું છે સરદાર પટેલ સ્મારક ભવન। તો શું એક મોતીશાહી મહેલ છે તે એવું દર્શાવ્યું છે। આ તમને ક્યાંય પુસ્તકમાં નથી મેળવવાનું, તમારે ખાલી વિડીયો જોઈને જ માહિતી મેળવવાની છે, પુસ્તકમાં નહીં। પછી મહેલનો ઇતિહાસ જોશું આપણે। તો મોતીશાહી મહેલ અમદાવાદ શહેરમાં મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા 1618 અને 1622ની વચ્ચે બાંધવામાં આવ્યો હતો। તે સમયે તેઓ ગુજરાતના ગવર્નર હતા, જે મુઘલ સામ્રાજ્યનો એક ભાગ હતો। જ્યારે અમદાવાદની એક છાવણી તરીકે 19મી સદીના મધ્યમાં સ્થાપના થઈ હતી, ત્યારે આ મહેલને પાછળથી બ્રિટિશ રાજના નિયંત્રણ હેઠળ પસાર કરવામાં આવ્યો હતો। મહાન બંગાળી કવિ, લેખક અને ફિલસૂફ રવિન્દ્રનાથ ટાગોર 1878માં મહેલમાં 6 માસ સુધી અધ્યયન લેખન સ્વયં માટે રોકાયા હતા। ત્યારે તેઓ 17 વર્ષના હતા। આજે પણ ખંડ ટાગોર સ્મૃતિ ખંડ તરીકે જાળવી રાખવામાં આવ્યો છે। ભારતે સ્વતંત્રતા પછી 1960થી 1978 સુધી આ મહેલ ગુજરાત ગવર્નરનું સત્તાવાર નિવાસસ્થાન એટલે કે રાજભવન હતું। મુખ્ય રૂમ અને ગ્રાઉન્ડ ફ્લોર પર પેટા હોલ રૂમ સરદાર સરોવર યોજના, આ યોજના સરદાર સરોવર બંધને આધારિત છે માટે સમર્પિત છે। આ રૂમ ચિત્રો, ગ્રાફિક્સ, પુસ્તકો, આંકડા અને આ પ્રોજેક્ટ પર અન્ય જાણકારી સમાવેશ છે। આ જાણકારી યોજનાની શરૂઆત ટેકનિકલ માહિતીઓ, બાંધકામ અને હાજર કામગીરીને દર્શાવે છે। સરદાર સરોવર રૂમની સાથે જોડાયેલ રૂમ મોહનદાસ ગાંધીનું જીવન અને કાર્યો દર્શાવે છે। એમાં પ્રોજેક્ટ ચિત્રો, વોટ્સ, નિષ્ફળતા, મૂર્તિઓ અને પુસ્તકોનો સમાવેશ થાય છે। ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની વ્યક્તિગત મિત્રતા અને ભાગીદારી આ સમગ્ર સ્મારકની એક મહત્વપૂર્ણ અને પુનરાવર્તતી થીમ છે। આ મહેલમાં પ્રથમ માળ પર જમણી બાજુ જ્યાં રવિન્દ્રનાથ ટાગોર મહેલ ખાતે તેમના સમય દરમિયાન રહ્યા હતા તે રૂમ છે, ત્યાં એ અનેક પ્રોજેક્ટ ચિત્રો અને પ્રદર્શન પર જાણકારી છે। અન્ય અને મુખ્ય ઓરડામાં ટાગોરની મોટી પ્રતિમા, તેમની યાદગીરી અને યોગદાન જીવંત રાખવા માટે ચિત્રો દર્શાવ્યા। સરદાર વલ્લભભાઈ પટેલ એના વિશે પણ આપણે અહીંયા ભેગી માહિતી મેળવી લઈએ એની પણ। તો કે 31 ઓક્ટોબર 1875માં 15 ડિસેમ્બર 1950 ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એ નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્ત્વનો ફાળો આપ્યો અને અખંડ સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું। ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધન થાય છે, તેમજ એના દ્રઢ મનોબળના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે। તો તમે જાણો છો સરદાર વલ્લભભાઈ પટેલ એક લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે। જો અહીંયા એમનું ચિત્ર પણ આપેલું છે સરદાર વલ્લભભાઈ પટેલ, પહેલા નાયબ વડાપ્રધાન
અને પદ 15 ઓગસ્ટ 1947, 15 ડિસેમ્બર 1950 પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ. પુરોગામી પદની સ્થાપના અનુગામી મોરારજી દેસાઈ. પછી ગૃહમંત્રી પદ પર 15 ઓગસ્ટ 1947, 15 ડિસેમ્બર 1950 રોજ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ. પુરોગામી પદની સ્થાપના અનુગામી શ્રી રાજગોપાલચારી. પછી ભારતીય સેનાના સુપ્રીમ કમાન્ડર ઇન ચીફ પદ પર તો 15 ઓગસ્ટ 1947, 15 ડિસેમ્બર 1950 પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ. પુરોગામી પદની સ્થાપના અનુગામી પદનું વિસ્થાપન. અંગત વિગતો જોઈએ તો જન્મ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ, 31 ઓક્ટોબર 1875, નડિયાદ બોમ્બ પ્રેસિડેન્સી બ્રિટિશ ભારત, હવે ગુજરાત ભારત. મૃત્યુ એમનું સરદાર વલ્લભભાઈ પટેલનું તો કે 15 ડિસેમ્બર 1950, ઉંમર 75 વર્ષ, મુંબઈ, બહુધ મુંબઈ ભારતમાં. રાજ્ય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. જીવનસાથી ઝવેરબા. બાળકો મણિબેન પટેલ, દહ્યાભાઈ પટેલ. વ્યવસાય તો કે બેરિસ્ટર. રાજકારણી ચળવળકાર. પુરસ્કારો ભારત રત્ન 1991 ને મરણોત્તર. તેમનો ઉછેર ગુજરાતના કરમદસદ ગામમાં થયેલો હતો અને તેમની શિક્ષા મુખ્યત્વે સ્વ અભ્યાસથી શરૂ થઈ હતી. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા અને તેમની સફળ વકીલાત દરમિયાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહ કર્યો. તેમની આ ભૂમિકાને લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થઈ. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવા ઓ તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી. તેમણે 1934 અને 1937ની ચૂંટણીમાં પાર્ટીને સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો. ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કર્યું હતું અને દેશભરમાં શાંતિની પુનઃસ્થાપના માટે પ્રયત્નો તથા નેતૃત્વ કર્યું હતું. સરદારે 565 અર્ધશ્વેત રજવાડા અને બ્રિટિશ રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું ઝડપ્યું. તેમની નિખાલસ મસ્તગીરીની સાથે જરૂર પડતા સ્નેહબળના વપરાશની તૈયારીને લીધે સરદારના નેતૃત્વએ ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વય પૂરો કરાવ્યો. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદારને ઓલ ઇન્ડિયા સર્વિસ એટલે કે સર્વ ભારતીય સેવા, રાજ્યકારભારની બધી બિન લશ્કરી શાખાઓ ના રચયિતા હોવાથી પેટન સેન્ટ તરીકે પણ ભારતીય સંધિ સેવામાં ઓળખવામાં આવે. વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ તેમના મામાના ઘરે નડિયાદ ગુજરાતમાં થયો હતો. તેમની વાસ્તવિક જન્મ તારીખ ક્યારેય નોંધાઈ ન હતી પણ તેમણે તેમની મેટ્રિકની પરીક્ષામાં પેપર વખતે 31 ઓક્ટોબરને પોતાની જન્મ તારીખ તરીકે લખાવી હતી. તેઓ હિન્દુ ધર્મ પાળતા પિતા ઝવેરભાઈ અને માતા લાડબાના ચોથા પુત્ર હતા. તેઓ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા કે જ્યાં તેમના પિતા ઝવેરભાઈની ખેતીવાડી હતી. સોમાભાઈ, નરસિંહભાઈ તથા વિઠ્ઠલભાઈ કે જેઓ પોતે પણ આગળ જઈને રાજનીતિજ્ઞ થયા તેમના મોટા ભાઈઓ હતા. એ બધા કોણ? તેમના મોટા ભાઈઓ હતા. તેમને એક નાના ભાઈ કાશીભાઈ તેમજ એક નાના બહેન દહીબા હતા. નાનપણમાં વલ્લભભાઈ તેમના પિતાને ખેતરમાં મદદ કરતા તેમજ 2 મહિને એકવાર ઉપવાસ કરતા કે જેમાં તેઓ અન્ન જળ ગ્રહણ ન કરતા. 18 વર્ષની ઉંમરે તેમના લગ્ન બાજુના ગામમાં જ રહેતા 12 કે 13 વર્ષની ઉંમરના ઝવેરબા સાથે થયા હતા. રિવાજને આધીન જ્યાં સુધી પતિ કમાઈને ઘર ચલાવવાની જવાબદારી ઉપાડી ન શકે ત્યાં સુધી તેની પરણિતા તેના પિતાના ઘરે રહેતી. વલ્લભભાઈને નિશાળનું ભણતર પૂરું કરવા નડિયાદ
પેટલાદ તથા બોર્સ જ જવું પડ્યું હતું કે જ્યાં તેઓ બીજા છોકરાઓ સાથે સ્વનિર્ભરતાથી રહ્યા. તેમણે પોતાનો સંયમી સ્વભાવ કેળવ્યો. એક લોકવાયકા પ્રમાણે તેમણે પોતાને થયેલા એક ગુંડાને જરાય સંકોચાયા વિના ફોડ્યું હતું કે જે કરતા હજામ પણ થથર્યો હતો. વલ્લભભાઈ મેટ્રિકની પરીક્ષામાં 22 વર્ષની મોટી ઉંમરે ઉત્તીર્ણ થયા ત્યારે તેમના વડીલો તેમને એક મહત્વાકાંક્ષી વ્યક્તિ તરીકે નહોતા ઓળખતા, પણ એમ માનતા કે તેઓ કોઈ સાધારણ નોકરી કે ધંધો કરશે. પણ વલ્લભભાઈને પોતાની અલગ યોજના હતી. તેમણે વકીલાતનું ભણી કામ કરીને પૈસા બચાવી ઇંગ્લેન્ડમાં ભણી બેરિસ્ટર બનવું હતું. વલ્લભભાઈ વર્ષો સુધી તેમના કુટુંબથી વિખૂટા રહીને તથા બીજા વકીલો પાસેથી ચોપડીઓ માંગી પોતાની રીતે ભણીને 2 વર્ષમાં પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. ઝવેરબાને તેમના પિયરથી લઈ આવીને તેમણે ગોધરામાં પોતાના ગૃહસ્થ જીવનની શરૂઆત કરી તથા ત્યાંના 12 વકીલમંડળમાં નામ નોંધાવ્યું. તેમની પૈસા બચાવવા માટે જે ઘણા વર્ષો લાગ્યા તેમાં તેમણે પોતાના માટે એક તીવ્ર તથા કુશળ વકીલ તરીકેની કીર્તિ મેળવી. તેમના પત્ની ઝવેરબાએ 2 સંતાનો 1904માં મણિબેન તથા 1906માં ડાયાભાઈને જન્મ આપ્યો. ગુજરાતમાં જ્યારે બ્યુબોનિક પ્લેગનો આતંક છવાયો હતો ત્યારે વલ્લભભાઈએ તેમના એક મિત્રની શુશ્રૂષા પણ કરી હતી. પણ જ્યારે તેમને પોતાને તે રોગ થયો ત્યારે તેમણે તરત જ પોતાના કુટુંબને સુરક્ષિત સ્થાને મોકલી દઈ પોતે ઘર છોડીને નડિયાદ સ્થિત ખાલી ઘરમાં જઈને રહ્યા. બીજા વૃત્તાંત પ્રમાણે તેમણે સ્વયં સમય જણ થઈ ગયેલા એક મંદિરમાં વ્યતીત કર્યો હતો કે જ્યાં તેઓ ધીરે ધીરે સાજા થયા. વલ્લભભાઈએ ગોધરા બોરસદ તથા આણંદમાં વકીલાત કરતી વખતે પોતાની કરમસદ સ્થિત વાડીની નાણાકીય જવાબદારી પણ ઉપાડી લીધી હતી. જ્યારે તેમણે ઇંગ્લેન્ડ જઈને ભણવા જેટલા પૈસા ભેગા કરી લીધા ત્યારે તેમણે ત્યાં જવા માટે પરવાનો તેમજ ટિકિટ બુક કરાવી કે જે તેમના વી જે પટેલના સંક્ષિપ્ત નામે તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલને ત્યાં આવી. વિઠ્ઠલભાઈની પણ ઇંગ્લેન્ડ જઈ ભણવાની યોજના હતી અને તેથી તેમણે તેમના નાના ભાઈ વલ્લભભાઈને ઠપકો આપતા કહ્યું કે મોટો ભાઈ ના ભાઈની પાછળ જાય તે સારું ના લાગે અને ત્યારે મોટો ભાઈ નાના ભાઈની પાછળ જાય તે સારું ના અને ત્યારે સમાજમાં કુટુંબની આબરૂને ધ્યાનમાં રાખી વલ્લભભાઈએ તેમના મોટા ભાઈને તેમની જગ્યાએ જવા દીધા. તેમણે તેમના મોટા ભાઈનો ઇંગ્લેન્ડ ખાતેનો ખર્ચ ઉપાડ્યો અને તે ઉપરાંત પોતાના ધ્યેય માટે પણ બચત કરવા માંડી. 1909માં વલ્લભભાઈના પત્ની ઝવેરીબાને કેન્સર માટેની શસ્ત્રક્રિયા માટે મુંબઈના મોટા રુગ્ણાલયમાં ભરતી કરવામાં આવ્યા. તેમની તબિયત અચાનક વણસી અને તેમની ઉપર કરેલી તાત્કાલિક શસ્ત્રક્રિયા સફળ હોવા છતાં તેમનું રુગ્ણાલયમાં જ દેહાંત થયું. વલ્લભભાઈને તેમના પત્નીના દેહાંતના સમાચાર આપતી ચબરખી જ્યારે આપવામાં આવી ત્યારે તેઓ ન્યાયાલયમાં એક સાક્ષીની ઉલટ તપાસ કરી રહ્યા હતા. બીજાઓના વૃત્તાંત પ્રમાણે કે જેમણે તે ઘટના નિહાળી હતી, વલ્લભભાઈએ તેની ચબરખી વાંચી તેમના ખિસ્સામાં સરકાવી દીધી અને સાક્ષીની ઉલટ તપાસ ચાલુ રાખી અને તેઓએ તે મુકંદમો જીતી ગયા. તેમણે બીજાઓને તે સમાચાર મુકંદમો પત્યા પછી જ આપ્યા હતા. વલ્લભભાઈએ પુનઃલગ્ન નહીં કરવાનું નક્કી કર્યું હતું. તેમણે તેમના બાળકોનો ઉછેર કુટુંબની મદદથી કર્યો તથા મુંબઈ સ્થિત અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવા મૂક્યા હતા. 36 વર્ષની ઉંમરે તેઓ ઇંગ્લેન્ડ ગયા તેમજ લંડનની મિડલ ટેમ્પલ ઇન ખાતે ભરતી થયા. મહાવિદ્યાલયમાં ભણવાનો જરાય અનુભવ ન હોવા છતાં તેમણે 36 મહિનાનો અભ્યાસક્રમ 30 મહિનામાં પતાવી વર્ગમાં પહેલા સ્થાને આવ્યા. ભારતમાં પાછા આવી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા તથા શહેરના એક નામાંતિક બેરિસ્ટર બન્યા. તેઓ યુરોપિયન શૈલીના કપડાં પહેરતા તથા વિવેકી સ્પષ્ટતા જાળવતા અને તેઓ બ્રિજ રમતના માહેર ખેલાડી પણ થયા. તેમણે એવી મહત્વાકાંક્ષા રાખેલ કે જેમાં તેમણે પોતાની વકીલાતથી ખૂબ પૈસા ભેગા કરી તેમના બાળકોને આધુનિક શિક્ષણ આપવું હતું. તેમની પોતાના મોટાભાઈ વિઠ્ઠલભાઈ સાથે એક સમજૂતી હતી કે જેના થકી તેમના મોટાભાઈ મુંબઈ પ્રેસિડેન્સીમાં
રાજકારણી તરીકે ઉતરે અને તે સમયે વલ્લભભાઈ ઘરની જવાબદારીઓ પૂર્ણ કરે. મિત્રોના આગ્રહને માન આપી વલ્લભભાઈ ચૂંટણીમાં ઉતરી 1917માં અમદાવાદ શહેરના સ્વચ્છતા વિભાગના અધિકારી તરીકે ચૂંટાઈ આવ્યા. તેમના બ્રિટિશ અધિકારીઓ સાથે સુધરાઈ બાબત તથા મતભેદો છતાં તેઓને રાજકારણમાં બહુ રસ ન હતો. મોહનદાસ ગાંધીની બાબતમાં સાંભળીને તેમણે મવલંકરને મજાકમાં કહ્યું હતું કે પૂછશે કે ઘઉંમાંથી કાકરા વીણતા આવડે છે અને એનાથી દેશને આઝાદી મળશે. પણ ગાંધીજીએ જ્યારે ચંપારણ્ય વિસ્તારમાં શોષિત ખેડૂતો માટે બ્રિટિશ સામ્રાજ્યની અવમાન્યા કરી ત્યારે વલ્લભભાઈ તેમનાથી ખૂબ પ્રભાવિત થયા હતા. અત્યારના ભારતીય રાજકારણના ચલણથી વિરુદ્ધ ગાંધીજી ભારતીય ઢબના કપડાં પહેરતા તથા અંગ્રેજ કે જે ભારતીય બુદ્ધિજીવીઓની સાહજિક ભાષા હતી તેના બદલે માતૃભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપતા વલ્લભભાઈ ખાસ કરીને ગાંધીજીના નક્કર પગલાં ભરવાના વલણ તરફ આકર્ષ્યા હતા, જેમાં રાજકીય નેતા એની બેસ્ટનની ધરપકડને વખોડતો પ્રસ્તાવ મૂકવા સિવાય ગાંધીજીએ તેમને મળવા સ્વયંસેવકોને શાંતિપ્રિય કૂચ કરવા પણ કહ્યું હતું. વલ્લભભાઈએ તેમના સપ્ટેમ્બર 1917ના બોરસદમાં આપેલા ભાષણમાં દેશભરના ભારતીયોને ગાંધીજીની અંગ્રેજો પાસેથી સ્વરાજની માંગણી કરતી અરજીમાં સહભાગી થવા માટે આહ્વાન કર્યું હતું. એક મહિના પછી ગોધરામાં આયોજિત ગુજરાત રાજનૈતિક મહાસભામાં ગાંધીજીને મળ્યા ત્યારબાદ તથા તેમના તરફથી પ્રોત્સાહન મળ્યા બાદ વલ્લભભાઈ ગુજરાત સભાના સચિવ બન્યા કે જે આગળ ચાલીને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની ગુજરાતની શાખામાં પરિવર્તિત થઈ રહેતી. વલ્લભભાઈએ હવે વેઠ ભારતીયો દ્વારા યુરોપિયનની ફરજિયાત બેગારી સામે સ્ફૂર્તિથી લડવાનું ચાલુ કરી દીધું હતું તથા ખેડા જિલ્લામાં થયેલા પ્લેગના અતિક્રમણ અને દુષ્કાળથી રાહત આપતા પગલાઓ ભરવાનું ચાલુ કર્યું હતું. ખેડા જિલ્લાના ખેડૂતોને કરમાંથી રાહત આપવાની વિનંતીને અંગ્રેજ સરકાર ઠુકરાવી ચૂકી હતી અને તેથી ગાંધીજીએ તેની સામે લડત આપવાની સંમતિ આપી. તેઓ પોતે ચંપારણ્યમાં વ્યસ્ત હોવાથી આ લડતનું નેતૃત્વ ન કરી શક્યા અને તેથી તેમણે જ્યારે એક ગુજરાતી સક્રિય કાર્યકરને આ કામ માટે પોતાની જાતને સમર્પિત કરવાની હાકલ કરી ત્યારે વલ્લભભાઈએ સ્વેચ્છાએથી પોતાનું નામ આગળ ધર્યું, જે વાતની ગાંધીજીને ખુશી હતી. તેમણે આ નિર્ણય ત્વરિત કર્યો હોવા છતાં પાછળથી વલ્લભભાઈએ કહ્યું હતું કે એ ઈચ્છા તથા પ્રતિબદ્ધતાને અનુસરવાનો તેમના નિર્ણય પર પહોંચતા પહેલાં તેમણે ખૂબ આત્મચિંતન કર્યું હતું, કારણ કે તેમના માટે તેમણે પોતાની વકીલાતની કારકિર્દી તથા ભૌતિક મહત્વકાંક્ષાઓનો ત્યાગ કરવાનો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે ક્યાંય પુસ્તકમાં ગોતવા જવાનું નથી, આ જસ્ટ તમારે ખાલી માહિતી માટે જ હતું. આ સરદાર વલ્લભભાઈની બધી માહિતી આમાં આપી છે. તો હવે પછીનો અભ્યાસ આપણે બીજા વિડીયોમાં કરીશું. નમસ્તે.